मैं दशानंद के मृत्यु का रहस्य जानता हूँ। यह प्रभु शिव जी का अनन्य भक्त है, शिव जी का इसे वरदान प्राप्त है। इसके नाभि में अमृत है प्रभु, इसके नाभि कुंड का अमृत नष्ट नहीं होगा तब तक इसका वध संभव नहीं है। इसलिए हे प्रभु, इसकी नाभि कुंड पर प्रहार करो, तभी इसकी मृत्यु निश्चित होगी। तमाम दर्शकों ने अपना माध्यम थी जय श्री राम ग्रामा जय। मारू नाम आबिद मुश्ताक शेख है। हूँ छेल्ला 17 वर्ष थी निकाह संस्था जो है अमरी नॉर्धन इंडियन कल्चरल एसोसिएशन एनी साथे संकळायेलो छूं। सौ प्रथम मैं जयरे जोड़ायो हतो त्यारे मने नारद मुनिजी नो रोल आपवामां आव्यो हतो। त्यार पछी मारी जे डायलॉग डिलीवरी नी शैली हती एने प्रभावित थई अमारी जे कमिटी छे ए लोकोए पछी लक्ष्मण नुं पात्र आप्युं। त्यार पछी एमने एटले एम एटलुं गम्युं छे के જે ડાયલોગ ડિલિવરી છે મારા તરફથી થાય છે તો એ બહુ પ્રસન્ન થયા અને એમણે કન્ટિન્યુ 14 વર્ષ સુધી મને લક્ષ્મણનું પાત્ર ભજવવાનું મોકો આપ્યું છે। ગયા વર્ષે મને ભરતજીનું કેરેક્ટર આપ્યું હતું, એ પણ બહુ સારી રીતે નિભાવ્યું જેમાં અમે રામ ભરત મિલાપ બતાવ્યું હતું। હવે આ વખતે મને રાવણના પરિવારમાં સામિત કર્યું છે, કારણ કે અત્યારે એક નીતિ માટે જે અનીતિની સામે ચાલી રહ્યું છે કે જ્યારે નીતિ વધારે ખોટી થઈ જાય અને અનીતિ વધે તો અનીતિને રોકવા માટે નીતિનો સાથ આપવો જોઈએ અને સાથે આપણો મોટો ભાઈ હોય કે કોઈ પણ હોય એનો વિરોધ કરવો જોઈએ, જેથી અમારા સમાજનું કલ્યાણ થાય અને અમારી સંસ્કૃતિ છે જે આગળ વધે અને પરિવારમાં જે છે બધાને હળીમળીને રહે એ આગળ વધતા રહે। એના માટે શરૂઆત કરી હતી ત્યારે અમારે તકલીફ તો એવું નહીં કે હોય કે તકલીફ પડતી, પણ ઘણા લોકો એવા હતા કે જેમને રામાયણ વિશે ખબર નહીં હતી એટલે એ લોકો મને પણ પૂછતા હતા કે તું આ બધું કેમ કરી રહ્યો છે, આના કરવાથી શું મળશે। જ્યારે મેં આનું જ્ઞાન લીધું, રામાયણ વિશે જાણ્યું, તો મને જે જ્ઞાન હતું મેં એમને આપ્યું, ત્યારે એમને પણ ખબર પડી કે રામાયણ શું છે, રામજીના સંદેશ શું હતા, એ ક્યારેય કોઈની જોડે ભેદભાવ નથી રાખતા હતા, એક ભીલ જે હતા એ ભીલની સાથે સબરીના મીઠા બોર જે જૂઠા છે બોર એ એમને ખાધા છે, એમને એક સંદેશ આપ્યો છે કે એ જે ભગવાન છે શ્રી રામજી છે એમને ક્યારેય કોઈની માણસોની વચ્ચે કોઈ મતભેદ નથી રાખ્યું, એટલે એ એક સંદેશ રહે છે। તો એ જ્યારે એ લોકોને ખબર પડી તો એ લોકો પણ પ્રભાવિત થયા અને અમારી જોડે સપોર્ટ કરવા આવ્યા અને એ લોકો મારો પ્રોગ્રામ દર વર્ષે જોવા આવે છે અને ઇવન અમારે જે દિલ્હીથી જે લોકો જોડાયેલા એ લોકો દિલ્હીથી પણ અહીંયા દશેરા દિવસે સ્પેશિયલી આવે છે। જીવનમાં એવું છે કે જ્યારે મેં લક્ષ્મણ ભગવાન વિશે સમજ્યું હતું જ્યારે હું 10th ક્લાસમાં હતો ત્યારથી હું કાર્ટૂન પર જોતો હતો રામાયણ, ત્યારે મને લક્ષ્મણજીનો કેરેક્ટર એટલે પ્રભાવિત થયો હતો કે શ્રીરામજી જે મોટા ભાઈ છે એમના આદર્શોને માની એ જે આદેશ આપે એ આદેશ પ્રમાણે ચાલતા હતા અને ક્યારેક કંઈક ખોટું થતું હોય તો એમનાથી સહન નહીં થતું હતું। તો એ વસ્તુ મારામાં વધારે છે કે કોઈ જ્યારે કંઈક ખોટું થતું હોય તો મારાથી સહન નહીં થતું, એના માટે હું કોઈનાથી પણ વિરોધ નથી કરતું પણ એમને સમજાવવા માટે કંઈ પણ હદ સુધી જઈ શકું છું, એટલા એ મારો મેઇન મોટો છે। અને જે અત્યારે મારું જોડાવાનું રીઝન છે એ અમારો જે ભારત દેશ છે, અમારી સંસ્કૃતિ છે કે અહીંયા અનેક ધર્મોના લોકો રહે છે, સાથે મળીને તહેવારો મનાવે છે, બચપનથી અત્યારે કાલ કેટલા સમયથી આઝાદી પહેલાંથી બધા સાથે રહ્યા છે અને આઝાદીમાં બધાએ ભાગ આપ્યું છે, એટલે આ સંસ્કૃતિ અમારી દેશની છે અને અમારા નરેન્દ્ર મોદી જે પ્રધાનમંત્રી આદરણીય પ્રધાનમંત્રી શ્રી છે એમનું પણ મોટો એ છે કે અમારી દેશની સંસ્કૃતિ છે એ આવી રીતે જાળવી રહે અને બધા હળીમળીને રહે, બધા તહેવારો જોડે મને આ એક સંદેશ આપું છું। આ એક સરસ વાત મને યાદ આવી, અત્યારે મને પણ મગજમાં હતું નહીં કે આર્ટિસ્ટ તરીકે એક કામ છે પણ મારા જે છે અત્યારે 9 દિવસથી 10મા દિવસે દશેરા સુધી જે છે અમે મુસ્લિમ તરીકે એટલે નોનવેજ ખાવાનો એક ભાગ અલગ પડતો હોય, પણ હું રામાયણમાં જ્યારે દશેરાની પ્રેક્ટિસ લાસ્ટ 10 દિવસની જે હોય છે નવરાત્રિની સ્પેશિયલ એ પ્રેક્ટિસ દરમિયાન હું નોનવેજ નથી ખાતો, એ એક મારી મર્યાદા રહે છે, કારણ કે અહીંયા અમારી જોડે જે જોડાયેલા છે બધા હિન્દુ ભાઈઓ અમારા એ નોનવેજ નથી ખાતા અને એમની જોડે હું નોનવેજ ખાઈને આવું એટલે એ સારું ના રહે, કારણ કે એ અમે લોકો અહીંયા હળીમળીને એક થાલીમાં ખાતા હોય એક જોડે ચા નાસ્તા કરતા હોય, તો એ વસ્તુનું હું પાલન સૌથી પહેલાં કરું છું। વિભીષણ જે શ્રીરામજીના એટલા મોટા ભક્ત હતા અને પોતે એટલા જ્ઞાની રાવણજીના ભાઈ હતા, જ્યારે અનીતિનો ટાઈમ આવ્યો સમય આવ્યો જ્યારે રાવણજીએ અનીતિથી માતા સીતાનું હરણ કર્યું અને આવી રીતે શ્રી રામજીને તકલીફ પહોંચાડવાનું પ્રયત્ન કર્યું, તો ત્યારે એમનાથી સહન નહીં થયું, કારણ કે એમને પણ ખબર છે કે નીતિને આગળ લાઈન અનીતિને રોકવું પડશે અને એની જોડે એમને એક સંદેશ આપ્યું કે જ્યારે નીતિ અને અનીતિની વચ્ચે હોય તો તમે એના માટે નીતિ માટે તમારો સામે ભય પણ હોય કે પિતાશ્રી હોય કે કોઈ પણ હોય એનો વિરોધ કરવો જોઈએ અને એને આગળ લાવવું જોઈએ, એને સજા આપવી જોઈએ કારણ કે એને એક સબક મળે અને આવી જો ચીજો વસ્તુઓ છે એ દૂર થાય। તો મુસ્તે એ પૂછ્યા કરતે કે આપ એ પ્રોગ્રામ કરતે તો ઉસે આપકો ક્યા ફાયદા હૈ, ક્યા મિલતા હૈ, કુછ પેમેન્ટ મિલતા હૈ,
तो हम लोग यहाँ से किसी भी कलाकार को कोई पेमेंट नहीं मिलता है। यहाँ पर सभी लोगों की श्री राम के प्रति जो श्रद्धा है उसी से सब लोग यहाँ पर काम करते हैं और उसी से जुड़ते हैं। और ये जो पूरा प्रोग्राम हमारा होता है वो तमाम आप लोगों से लेके पब्लिक से सभी लोगों के सहयोग से ये प्रोग्राम होता है। तो ये सिर्फ हमारा प्रोग्राम नहीं, हम सबका प्रोग्राम है।